વીજ પુરવઠાના પ્રશ્નને લઈને ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા સતત બીજા દિવસે પણ ધરણા કાર્યક્રમ યથાવત રહ્યો. વાવાઝોડાને આજે મહિનો થવા આવ્યો તેમ છતાં પણ તાલુકાના વાડી વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો ચાલુ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ખેડૂતોની અસંખ્ય ફરિયાદોને ધ્યાને લઈને ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા તંત્રને તાત્કાલિકના ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે, અન્યથા ધરણા કરવામાં આવશે તેવું અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં તંત્રની કામગીરી નબળી રહી અને કામગીરી પૂર્ણ નહીં થતાં ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો અને ખેડૂત અગ્રણીઓ ગઈકાલથી ધરણા પર બેસી ગયા હતા. ધરણાનો કાર્યક્રમ શરૂ થતાં તંત્ર દોડતું થયું હતું અને પોલીસનો મસમોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓએ ધારાસભ્યની મુલાકાત કરી અને 2-5 દિવસમાં કામગીરી પૂરી પાડી દેવાની ખાતરી આપી હતી, પરંતુ ધારાસભ્ય કનુભાઈ બારૈયા મક્કમ રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી 80-85% સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારો ધરણાનો કાર્યક્રમ યથાવત રહેશે. જે મુજબ આજે સતત બીજા દિવસે પણ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ સરપંચો, ખેડૂતો સહિતના દ્વારા ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. જી કનુભાઈ, આપ આજે બીજા દિવસે પણ ધરણા ઉપર બેઠા છો, કયા કયા અધિકારીઓએ આપની મુલાકાત લીધી અને આપનું શું કહેવું છે? તળાજા પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી અને જીઈબીના તમામ અધિકારીઓ તળે અહીંયા સ્થળ ઉપર આવ્યા હતા. એમણે 5-6 દિવસમાં આ સમગ્ર વીજળીનું કાર્ય પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપી હતી, પરંતુ હજી આજે પણ 40-45% જેટલું કામ બાકી છે. ત્યારે અમારી તમામ ખેડૂતો વતી, તમામ તળાજા વિસ્તારના નાગરિકો વતી એમને રજૂઆત હતી કે જે કાંઈ પણ કામ બાકી છે એ પૂર્ણ થાય ત્યાં સુધી અમે તમારી મદદમાં અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. એટલા માટે કે જો વરસાદ ચાલુ થઈ જાય અને ભારે વરસાદ પડે તો આ તળાજા વિસ્તારની અંદર વીજ પોલ ઊભા કરી શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી, ત્યારે તાત્કાલિક ધોરણે કામ થાય અને બહારથી વધારે ટીમો આવે. એમણે વધારે ટીમો મંગાવી છે, પરંતુ એનાથી પણ વધારે ટીમો આવે એવી અમારી એમની પાસે માંગણી હતી. અને જ્યાં સુધી 80-85% કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમારો ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે.